કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે ધોરણ 7માં સમાજમાં પાઠ 2 દિલ્હી સલ્તનત વિશે ભણીશું. પ્રાચીન કાળથી જ દિલ્હી ભારતીય રાજનીતિના કેન્દ્રમાં રહ્યું છે. એટલે કે પ્રાચીન કાળ હતો ત્યારથી જ દિલ્હી, જે હાલમાં પણ આપણા ભારતની રાજધાની ગણાય છે, તો તે સમયથી જ દિલ્હી રાજનીતિના કેન્દ્રમાં રહ્યું છે. 12મી સદીમાં તોમર અને ચૌહાણ રાજપૂતોના સમયમાં દિલ્હી વેપાર વાણિજ્યનું એક મહત્ત્વનું કેન્દ્ર હતું. કોના સમયમાં? તોમર અને ચૌહાણ રાજપૂતોના સમયમાં. 13મી સદીની શરૂઆતમાં દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ. વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો, 13મી સદીની શરૂઆતમાં દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ. ઈસવીસન 1206થી ઈસવીસન 1526 દરમિયાન ઉત્તર ભારતના વિશાળ વિસ્તાર ઉપર શાસન કરનાર શાસકોને, સુલતાન અને એમના શાસનકાળને દિલ્હી સલ્તનત તરીકે ઓળખવામાં આવે છે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, જે વિસ્તારમાં શાસન કરનાર શાસકો હતા ઉત્તર ભારતમાં, એને સુલતાન કહેવાતો અને એના શાસનકાળને દિલ્હી સલ્તનત તરીકે ઓળખવામાં આવતું. એ સમયગાળો ગયો હતો 1206 થી 1526. આ શાસકો મૂળભૂત રીતે તુર્ક અને અફઘાન મૂળના હતા. આ શાસકો કયા હતા? મૂળ તુર્કો અને અફઘાનો. આ 325 વર્ષ દરમિયાન દિલ્હી સલ્તનતમાં કુલ 5 વંશોએ સત્તા ભોગવી. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, કુલ 5 વંશોએ સત્તા ભોગવી. એમના વંશના નામ આપણને અહીંયા આપેલા છે અને એમના વિશે ભણવાનું છે. તો પહેલું ગુલામ વંશ, ખલજી વંશ, તુગલક વંશ, સૈયદ વંશ અને લોદી વંશનો સમાવેશ થાય છે. દિલ્હી સલ્તનતની સાથે આપણે આ પાઠમાં વિજયનગર અને બહમની સામ્રાજ્યનો પણ અભ્યાસ કરીશું. હવે એમાં સૌથી પહેલાં દિલ્હી સલ્તનતના શાસકો, એમાં પહેલો વંશ છે ગુલામ વંશ. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, પહેલો કયો? ગુલામ વંશ. એનો સમયગાળો છે 1206 થી 1290. ઈસવીસન 1192માં તરાઈના બીજા યુદ્ધમાં શિહાબુદ્દીન ગોરીએ પૃથ્વીરાજ ચૌહાણની સામે નિર્ણાયક વિજય મેળવી દિલ્હીમાં સલ્તનતની સત્તાનો પાયો નાખ્યો. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, તરાઈના બીજા યુદ્ધમાં શિહાબુદ્દીન વિજય થયો. કોની સામે? પૃથ્વીરાજ ચૌહાણ સામે. ક્યારે થયું હતું? 1192માં તરાઈનું બીજું યુદ્ધ. અને દિલ્હી સલ્તનતનો પાયો નાખ્યો. મોહમ્મદ ગોરીના ગુલામ, એટલે કે જે શિહાબુદ્દીન ગોરી, એનું નામ જ મોહમ્મદ ગોરી. એ મોહમ્મદ ગોરીનો એક ગુલામ હતો જેનું નામ છે કુતબુદ્દીન ઐબક. એ મામલુક વંશનો હતો, કુતબુદ્દીન ઐબક. માત્ર 5 વર્ષના તેના શાસનકાળમાં તેણે સલ્તનત સત્તાને જાળવી રાખવાનો પ્રયત્ન કર્યો. ઈસવીસન 1210માં પોલો રમતા ઘોડા પરથી પડી જવાના કારણે તેનું મૃત્યુ થયું. જે કુતબુદ્દીન ઐબક છે એ ગુલામ વંશનો સ્થાપક હતો, પણ ઈસવીસન 1210માં જે પોલો રમત આવે છે એ પોલો રમતમાં ઘોડા પરથી પડી જવા તેનું મૃત્યુ થયું. કુતબુદ્દીન ઐબકના અવસાન બાદ તેનો ગુલામ અને જમાઈ ઇલ્તુમિસ ગાદી આવ્યો. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો,
કુતબુદ્દીન ઐબકનો ગુલામ અને જમાઈ પણ હતો જેનું નામ ઇલ્તુમિસ ગાદી આવ્યો. તેણે સલ્તનત સત્તાને સર્વોપરી બનાવવા ચેહલગાન, યાદ રાખજો ચાર ગાન પણ કહેવાય, ચેહલગાનની સ્થાપના કરી. શેની? ચેહલગાન. આ શું છે? તો જે 40 તુર્ક અમીરોના દળની રચના છે. આ શું છે? એક પ્રકારની સંસ્થા છે. તો 40 તુર્કી અમીરોના દળની રચના કરી. તેણે રાજધાનીનું સ્થળાંતર લાહોરથી દિલ્હી કર્યું. ઇલ્તુમિસને ગુલામ વંશનો સાચો સ્થાપક માનવામાં આવ્યો. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, પરીક્ષામાં કે એમાં એમ ગમે તેમાં એમ પૂછાય કે ગુલામ વંશનો સાચો સ્થાપક કોણ હતો, તો ઇલ્તુમિસ. પોતાના એક પુત્રને સુલતાન બનાવવા યોગ્ય ન સમજતા ઇલ્તુમિસે પોતાની કાબિલ પુત્રી રજિયાને પોતાની ઉત્તરાધિકારી જાહેર કરી. એટલે કે ઇલ્તુમિસના જે પુત્રો હતા એમાં એક પણ લાયક ન હતો, તેથી તેણે પોતાની પુત્રી રજિયા સુલતાનાને ગાદીએ બેસાડી. ઇલ્તુમિસના અવસાન થોડા સમય બાદ તેની પુત્રી રજિયા સુલતાના દિલ્હીની ગાદી આવી, જે દિલ્હીની ગાદી આવનાર પ્રથમ મહિલા શાસક હતી. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, ઇતિહાસમાં આવું ક્યારેય નથી બન્યું કે કોઈ સ્ત્રી દિલ્હીની ગાદી ઉપર બેઠી હોય. તે બેઠી હતી, એનું નામ શું હતું? રજિયા સુલતાના. પ્રથમ એવી સ્ત્રી જે દિલ્હીની ગાદીએ બેઠી હોય. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, રજિયા સુલતાના. એ સમયના ઇતિહાસકાર મિનહાજ એ સિરાજ પણ સ્વીકારે છે કે રજિયા સુલતાના તેના બધા જ ભાઈઓમાં સૌથી વધુ કાબિલ અને સક્ષમ હતી. આમ છતાં એક મહિલા શાસનકર્તા તરીકે માન્યતા મળવી મુશ્કેલ હતી. દરબારીઓ પણ તેને સ્વતંત્ર શાસક તરીકે સ્વીકારવા રાજી ન હતા. અમીરોની સત્તા લાલસા અને સતત ચાલતા વિદ્રોહે તેના શાસનનો અંત આણ્યો. તેના અવસાન પછી 6 વર્ષ સુધી રાજ્યમાં અંધાધૂંધી ચાલી. અમીરોએ ઇલ્તુમિસના પુત્ર નાસુરુદ્દીનને દિલ્હીની ગાદીએ બેસાડ્યો. હવે અમીરોએ શું કર્યું? તો અમીરોએ રજિયા સુલતાન પછી તેનો નાનો ભાઈ એટલે કે ઇલ્તુમિસનો પુત્ર નાસુરુદ્દીનને દિલ્હીની ગાદીએ બેસાડ્યો. 21 વર્ષના તેના શાસનકાળ બાદ તેનું અવસાન થતાં હવે આવ્યો ગ્યાસુદ્દીન બલબન. હવે કોણ આવ્યું? ગ્યાસુદ્દીન બલબન. તેણે ચેહલગાન દળનો નાશ કરી શાસનતંત્ર પરથી અમીરોની પકડને હળવી કરી. એટલે જે ગ્યાસુદ્દીન બલબન આવ્યો એણે શું કર્યું? તો જે ઇલ્તુમિસે ચેહલગાન સંસ્થાની સ્થાપના કરી હતી, યોજના લાવ્યો હતો, ચેહલગાન એને નાબૂદ કરી નાખી અને અમીરોને જે પકડ હતી એ હળવી કરી. તેણે રાજાનું સ્થાન વધુ મજબૂત બનાવ્યું. બલબન સાહિત્ય અને કલાનો પોષક પણ હતો. 22 વર્ષના તેના શાસનના થોડા સમય બાદ દિલ્હી સલ્તનત ખલજી વંશની સ્થાપના થઈ. એટલે કે દિલ્હી સલ્તનત પર બીજો કયો વંશ આવ્યો? હવે ખલજી વંશ. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, બીજા નંબરે કયો વંશ? ખલજી વંશ. એમાં જોઈએ તો જલાલુદ્દીન ખલજીથી, યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, જલાલુદ્દીન ખલજીથી ખલજી વંશના શાસનની શરૂઆત થઈ. એટલે એનો સ્થાપક કોણ હતો? જલાલુદ્દીન ખલજી. જલાલુદ્દીનના 6 વર્ષના શાસન બાદ દિલ્હીની ગાદીએ મહત્વાકાંક્ષી સુલતાન અલાઉદ્દીન આવ્યો. શું નામ વિદ્યાર્થી મિત્રો? અલાઉદ્દીન ખલજી. તેણે ઉત્તર ભારત, ગુજરાત અને દક્ષિણ ભારત પર વિજય પ્રાપ્ત કરી સામ્રાજ્યનો વિસ્તાર કર્યો હતો. દિલ્હીમાં સ્થાયી સેનાની સ્થાપના કરી હતી.
અથવા શરૂઆત કરી હતી. તેણે, યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, સૈન્યના ઘોડા અને સૈનિકોની વિશિષ્ટ ઓળખ માટે દાગ અને ચહેરા પદ્ધતિની શરૂઆત કરી હતી. એટલે કે ઘોડાના દાગ, ઘોડાના સૈન્યના ઘોડા માટે દાગ અને સૈનિકો માટે ચહેરા પદ્ધતિની શરૂઆત કરી હતી. આ ઉપરાંત ભાવનિયમન, બજાર નિયંત્રણ, સંગ્રહખોરી નિયમન જેવા વહીવટી સુધારા પણ કર્યા. અલાઉદ્દીને આમ સુધારાઓ પણ કર્યા હતા. કયા કયા? ભાવનિયમન, બજાર નિયંત્રણ, સંગ્રહખોરી નિયમન જેવા વહીવટી સુધારા પણ કર્યા. અલાઉદ્દીન ખલજીના અવસાન બાદ રાજ્યમાં અંધાધૂંધીનું વાતાવરણ રહ્યું. ખલજી રાજવંશનો અંત આણે દિલ્હીની ગાદીએથી તુગલક શાસનની શરૂઆત કરનાર ગ્યાસુદ્દીન તુગલક હતો. એટલે કે ખિલજી વંશનો નાશ કરનાર કોણ હતો? તો ગ્યાસુદ્દીન તુગલક, જે તુગલક વંશનો હતો. કયા વંશનો? તુગલક વંશ. એનું નામ શું હતું? ગ્યાસુદ્દીન તુગલક, તુગલક વંશ. તુગલક વંશ દરમિયાન મોહમ્મદ બિન તુગલક એક પ્રતિભાવંત સુલતાન રહ્યો. શું નામ? મોહમ્મદ બિન તુગલક, જેણે તેના સમયમાં કેટલીક યોજના અમલમાં મૂકી, જેમાં દિલ્હીથી દોલતાબાદ રાજધાનીનું સ્થળાંતર, એટલે કે દિલ્હીથી દોલતાબાદ લઈ ગયો રાજધાની. પ્રતિક એટલે કે મુદ્રા પ્રયોગ, યાદ રાખજો. શું? મુદ્રા પ્રયોગ, એટલે કે પૈસાના સિક્કાનો પ્રયોગ કર્યો. એવું શું કરી જોશું આપણે? વગેરે જેવી યોજનાઓ સમાવેશ થાય છે. પરંતુ મોટાભાગની યોજનાઓમાં વ્યવહારિકતાનો અભાવ તેમજ તબક્કાવાર અને આયોજનબદ્ધ અમલીકરણના અભાવના કારણે નિષ્ફળ રહી. તેથી ઇતિહાસમાં આ યોજનાઓ તરંગી યોજનાઓ કહેવાય. કેવી યોજનાઓ? તરંગી યોજનાઓ. મોહમ્મદ તુગલકના સમયમાં આફ્રિકન મુસાફર ઇબ્ન બતુતા ભારતની મુલાકાતે આવેલ, યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ઇબ્ન બતુતા આફ્રિકન મુસાફર હતો જે મોહમ્મદ તુગલકના સમયમાં ભારત આવેલો. મોહમ્મદ તુગલક બાદ તેનો પિતરાઈ ભાઈ ફિરોઝ શાહ તુગલક ગાદી આવ્યો. હવે કોણ આવ્યો? મોહમ્મદ બિન તુગલક પછી ફિરોઝ શાહ તુગલક. ફિરોઝ શાહ તુગલકના અવસાન બાદ તૈમુલંગે દિલ્હી પર આક્રમણ કર્યું. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ફિરોઝ શાહ તુગલક પછી તૈમુલંગે, શું નામ? તૈમુલંગે દિલ્હી પર આક્રમણ કર્યું, જેથી સત્તાના પાયા હચમચી ગયા અને તુગલક સત્તા મર્યાદિત બની. હવે આવે છે સૈયદ વંશ અને લોધી વંશ. કયો વંશ? સૈયદ વંશ અને લોધી વંશ. તુગલક વંશના શાસનના અંત બાદ ખિજર ખાને સૈયદ વંશની સ્થાપના કરી. એટલે કે સૈયદ વંશની સ્થાપના કોણે કરી? તો ખિજર ખાન. સૈયદ વંશ બાદ બહલોલ લોધીએ લોધી વંશની સ્થાપના કરી. અને લોધી વંશની સ્થાપના કોણે કરી? બહલોલ લોધી. બહલોલ લોધી સલ્તનતનો પ્રથમ અફઘાન શાસક હતો. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી જેટલા પણ આપણે શાસકો જોયા, સુલતાન જોયા, બધા તુર્કી હતા. અને આ પ્રથમ એવો શાસક હતો લોધી વંશમાં, બહલોલ લોધી. શું નામ? બહલોલ લોધી, જે સલ્તનતનો પ્રથમ અફઘાન શાસક હતો. પ્રથમ અફઘાની શાસન હતો, શાસક હતો. લોધી વંશનો અંતિમ બાદશાહ ઇબ્રાહિમ લોધી હતો. હવે લોધી વંશમાં છેલ્લો બાદશાહ કોણ આવ્યો? ઇબ્રાહિમ લોધી, જેને ઈસવીસન 1526માં બાબર સામે પાણીપતના પ્રથમ યુદ્ધમાં તેનો પરાજય થયો. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ખાસ કહું છું, તો પાણીપતનું પ્રથમ યુદ્ધ કોને વચ્ચે અને ક્યારે થયું હતું? તો ઈસવીસન 1526માં બાબર
અને ઇબ્રાહિમ લોદી વચ્ચે થયું હતું. અને સલ્તનત યુગનો અંત આવ્યો. હવે કયા યુગનો આવ્યો? સલ્તનત યુગનો. એટલે સલ્તનત યુગમાં છેલ્લો શાસક કોણ થયો? ઇબ્રાહિમ લોદી. અને હવે મુગલ શાસનની શરૂઆત થઈ. કયા શાસનની? મુગલ શાસન. આપણે જોશું તો સલ્તનત કાળ દરમિયાન, કયા કાળ દરમિયાન? સલ્તનત કાળ દરમિયાન એમની રાજ્ય વ્યવસ્થા કેવી હતી? તો 13મી સદીમાં સ્થપાયેલ દિલ્હી સલ્તનત ભારતમાં રાજ્ય શાસન વ્યવસ્થાની દ્રષ્ટિએ વિશિષ્ટ હતું. દિલ્હી સલ્તનત શાસનના કેન્દ્રમાં સુલતાન હતો. વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો, દિલ્હી સલ્તનતના શાસનના કેન્દ્રમાં સુલતાન રહેતો. કોણ? સુલતાન. સુલતાનની સત્તા સર્વોપરી ગણાતી. જે સર્વોચ્ચ સેનાપતિ, કારોબારીનો સર્વોચ્ચ વડો અને સર્વોચ્ચ ન્યાયાધીશ પણ હતો. એ પોતે જે સુલતાન હતો એ પોતે જ સેનાપતિ પણ હતો, કારોબારીનો સર્વોચ્ચ વડો પણ ગણાતો અને પોતે ન્યાયાધીશ પણ રહેતો. સુલતાનને મદદ કરવા એક મંત્રીમંડળ રહેતું. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, સુલતાનને મદદ કરવા એક મંત્રીમંડળ હતું. મંત્રીમંડળના મંત્રીઓ અને અધિકારીઓની નિમણૂક સુલતાન પોતે કરતો. સલ્તનત શાસન વ્યવસ્થા 3 ભાગમાં વહેંચાયેલી હતી. સલ્તનત શાસન વ્યવસ્થા, સલ્તનત યુગ પૂછ્યો હતો, સલ્તનત કાળ, એ કાળમાં રાજ્ય વ્યવસ્થા 3 ભાગમાં વહેંચાયેલી હતી. પહેલું કેન્દ્રીય, બીજું પ્રાંતિક અને ત્રીજું સ્થાનિક. એટલે એમ 3 ભાગ. પહેલાં જોઈએ કેન્દ્રીય શાસનમાં શું હતું. તો સુલતાન પછી મંત્રીમંડળ મુખ્ય રહેતું. એટલે કે કેન્દ્રીય શાસનમાં મેન તો સુલતાન છે, પણ સુલતાન પછી તો મંત્રીમંડળ મુખ્ય હતું. સુલતાનનો પ્રધાનમંત્રી વજીર કહેવાતો. સુલતાનનો પ્રધાનમંત્રી વજીર કહેવાતો. જે વહીવટી તંત્રનો વડો હતો એ વજીર. કોનો વડો હતો? તો વહીવટી તંત્રનો. આ ઉપરાંત મંત્રીમંડળમાં સેના વિભાગ, પત્ર વ્યવહાર વિભાગ, ધર્મ વિભાગ, વિદેશ વિભાગ, ગુપ્તચર વિભાગ વગેરે વિભાગોનો સમાવેશ થતો આ મંત્રીમંડળમાં, કેન્દ્રમાં. આમ થોડા ઘણા અંશે આધુનિક મંત્રીમંડળ જેવી વ્યવસ્થા તે સમયે જોવા મળે છે. પ્રાંતીય શાસન. સલ્તનત કાળમાં પ્રાંતને જાગીરમાં વેચવામાં આવતું. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, સલ્તનત જે કાળ હતું એ કાળ દરમિયાન પ્રાંતને જાગીરમાં વેચવામાં આવતું, જેને એકતા પણ કહેતા. શું કહેવામાં આવતું? એકતા. એકતાનો વડો ઇક્તેદાર કે મુક્તિ કહેવાતો. જે પ્રાંતની કારોબારી અને ન્યાયતંત્રનો વડો હતો. એટલે કે પ્રાંતમાં કારોબારી અને ન્યાયતંત્રનો વડો કોણ? તો એકતાધિકારી. કોણ? એકતાધિકારી અથવા મુક્તિ પણ કહેતા. તેનું કાર્ય જમીન મહેસૂલ એકત્ર કરવાનું અને સુલતાને જરૂર પડે ત્યારે લશ્કરી મદદ કરવાનું રહેતું. એનું મુખ્ય કાર્ય શું? તો જમીન મહેસૂલ એકત્ર કરવાનું અને સુલતાને જરૂર પડે ત્યારે મદદ કરવાનું રહેતું. જો કે અલાઉદ્દીન ખલજી અને મુહમ્મદ તુગલકના સમયમાં કેન્દ્રીય સેનાને મહત્ત્વ આપી ઇક્તેદારો પણ નિયંત્રણ સોંપવામાં આવે. અને હવે છે સ્થાનિક શાસન. છેલ્લું શાસન કયું હતું? વિભાગ. તો સ્થાનિક શાસન. પ્રાંત પછીના એકમને જિલ્લા અને તાલુકામાં વહેંચવામાં આવતા. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, પહેલાં કેન્દ્ર, કેન્દ્ર પછી પ્રાંત, અને પ્રાંત પછી શું આવશે? હવે જિલ્લા અને તાલુકા. એટલે કે પ્રાંતને શેમાં વિભાજિત કરવામાં આવતું? તો જિલ્લા અને તાલુકામાં વિભાજિત કરવામાં આવતું. જેમાં જિલ્લાને શીખ અને તાલુકાને પરગણા કહેવામાં આવતા. ગામનો વહીવટ મુખી કે મુકદ્દમ કરતો. એટલે કે ગામનો વહીવટ કરનાર કોણ હતું? મુખી. આપણે જે સરપંચ કહીએ હાલમાં,
તો ત્યારે મુખી કે મુકદ્દમ કહેતા કરતો અને તેને પરવારી અને કાનૂન કારકુન પણ મદદ કરતા, એટલે કે ગામનો જે વહીવટ મુખી હતો એને મદદ કરનાર કોણ હતા? તો પરવારી અને કારકુન. ચાલો વિદ્યાર્થી મિત્રો આવજો.